પાદરણા કરકડી ગામ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ઘન કચરામાં આગ લાગતા સરપંચ સહિત ગ્રામજનોએ ફરિયાદ નોંધાવી હતી. પાદરણા કરકડી ગામ પાસે આવેલ બારંદા માતાના મંદિર પાસે ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યામાં બાજુમાં આવેલ ખાનગી કંપનીઓનો કેમિકલ્સ ઘન કચરો કરકડીના પૂર્વ સરપંચ નાખતા હોવાના આક્ષેપો કરકડીના સરપંચ અને ગ્રામજનોએ કર્યા હતા. નાખેલા કેમિકલ્સના ઘન કચરામાં એકાએક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી હતી. ઘટનાના પગલે નજીકથી કરકડીના ગ્રામજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ વડુ પોલીસ મથકે થતા પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સાથે ગામના જાગૃત યુવાનોએ તંત્રને ઈમેલ દ્વારા જાણ કરી હતી. જીપીસીબીના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આવેલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સામે ગામના યુવાનોએ ઉગ્ર રજૂઆત કરી હતી. ગામના સરપંચે લેખિતમાં ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. ઘટનાના પગલે પોલીસના પીઆઈ તેમજ જીપીસીબીના વિજિલન્સના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ મહોડ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ઘટના અંગે જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે આ કેમિકલ પણ હોઈ શકે છે અને સેમ્પલના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જગ્યા પર તમે છો છો, તમને ખબર જ છે સાહેબ કે ગળામાં કેવું થાય છે, તમે અનુભવ કરી શકો છો. પૂરી થઈ ગઈ છે. કરકડી ગામમાં ભૂતપૂર્વ સરપંચ અયગર